आप જોઈ રહ્યા છો ન્યૂઝ લાઈવ અને હું છું ખુશાલી. સમાચારની શરૂઆત કરીએ તે પહેલા એક મહત્વના સમાચાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદની મુલાકાતે છે. આપને જણાવી દઈએ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં આવી પહોંચ્યા છે. સમાચાર મળી રહ્યા છે અમિત શાહ જગન્નાથજીના મંદિરે દર્શન કરવા પહોંચશે. થોડાક જ સમયમાં અમિત શાહ જગન્નાથજી મંદિરે ગૌપૂજન પણ કરશે. સમાચાર આપને જણાવી દઈએ, પરિવાર સાથે જગન્નાથજીના મંદિરના દર્શન કરશે. અમિત શાહ જગન્નાથ મંદિરે ગૌપૂજન કરશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ અમિત શાહ જ્યારે અમદાવાદની મુલાકાતે છે ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે જગન્નાથજીના મંદિરે પણ તેઓ દર્શન કરશે. અમદાવાદ પહોંચી ચૂક્યા છે. તેમના પરિવાર સાથે તેઓ જગન્નાથજી મંદિરે ગૌપૂજન કરશે. સંક્રાંતિ પર ગૌપૂજનનું અને ખાસ કરીને ગાયને ઘાસ ખવડાવવાનું એક અત્યારું મહાત્મ્ય છે. ત્યારે અમદાવાદના જગન્નાથ મંદિર ખાતે આજે ભક્તો ઉમટ્યા છે ગાયનું પૂજન કરવા માટે અને ગાયને ઘાસ ખવડાવવા માટે. થઈને વહેલી સવારે ગાયને ઘાસ ખવડાવી અને મકર સંક્રાંતિનો પ્રારંભ કરવાનો એક અનેરું મહત્વ છે. અને જોઈ શકાય છે કે જે ભક્તો છે તે આજે ગૌપૂજન કરી ગાયની પ્રદક્ષિણા કરી અને ગાય માતાના આશીર્વાદ લઈ રહ્યા છે. અને આજે આ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે જગન્નાથ મંદિર ખાતે. અહીંયા ગાયને પણ ખાસ વિશેષ વસ્ત્રોથી સજાવવામાં આવી છે અને ગાયના પૂજનનો એક અદકેરું મહાત્મ્ય છે. ત્યારે ગાયની આરતી ઉતારી અને તેનું પૂજન કરવામાં આવી રહ્યું છે અને ગાયની પ્રદક્ષિણા પણ આજે ભક્તોએ કરી છે અને પુણ્યનું ભાથું આજે ભક્તો બાંધી રહ્યા છે. ત્યારે જગન્નાથ મંદિર ખાતે ગૌપૂજન માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે અને વહેલી સવારથી જ ભક્તો અહીંયા ગાયને ઘાસ ખવડાવવા માટે અને ગૌપૂજન માટે ઉમટી રહ્યા છે. કેમેરામેન મનીષ દવે સાથે સોનલ નડકટ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ.